અને સરદાર સાહેબની 148મી જન્મજયંતિ બદલ આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જન્મજયંતિના અભિનંદન 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 આપું સાહેબ. થોડુંક ડગલું માંડીને એના કડે હાલવાનું, બાકી એને તો આખા વાંચો જ ખબર પડે હું હું ભોગવું છે, જેલું ભોગવ્યું છે, કેવા કંકાસ ભોગવ્યા છે એમાંથી. પણ સત્તા સત્તાએ અડીખમ લોહ પુરુષ એમને ન કહેવાય કાંઈ. એમનું એમની પ્રતિમા તો છે જ, આપણે જોઈ છે એવડી ઊંચી, પણ એની જે પ્રતિભા છે ને એ અખંડ ભારત છે પાછું. એની પ્રતિભા, એ પ્રતિભા જે બનાવી ને એ બહુ મોટી વાત છે. એટલે દુહાસનથી શરૂઆત કરીને પછી આગળ, પણ આજ મોજ કરવી છે. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. તમે આનંદ કરજો, તમે તમારે રમજો, મોજ કરજો, હું ગાઈશ, ગોળ મજા કરજો. પણ ઓલી ફરમાઈશ હું મારી રીતે, હું મજા આવે એવું જ બધું આવશે. ઓલું હું થાય કન્ફ્યુઝ જેવું થોડું થઈ જાય, બીજો કાંઈ નહીં. હા બસ, એટલે એટલું ખાસ તમે ધ્યાન રાખજો બધા. અને થોડા સપાખરા, અમુક ગીતો અમુક વાતો એવી કેવી છે. યુવા ધન આજે ખૂબ સાંભળવા આવ્યું છે, આવા બધા વડીલો આવ્યા છે, એટલા માટે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની આરે મિત્રતા ન કરવી ભલા માણસ. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે કરું દે અને મર્દ કો મર્દ બચાવે, ને ઘરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે. એટલે મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુર નર પાઈ તમે દિક પાર દિક અંબાર કાઢી ઉંદર સાવી સાયર તેમ સમે આવી પાઓ. મારી આકાશ પાતાળ તું
દાદા સોમનાથની બહુ સરસ સ્તુતિ બેને કરી. હું કાયમ બોલ્યો છું, મને યાદ આવે ઘણી વખત. અહીંયા પટેલ ભાઈઓ બેઠા છે, અમારો મામા ડાયરો હોય છે, અમારો માલધારી સમાજ અહીં બેઠો હોય છે, અને 18 વર્ણ ભેળું થાય એને સનાતન ધર્મનો ડાયરો કહેવાય. ભલા માણસ બધાય માટે. હા, અને સરદાર સાહેબે એ જ કર્યું ને, એને જોડ અખંડ ભારત માટે શું મહેનત કરી છે. અને એ જ્યારે અત્યારે હું કાલે બોલ્યો તો કચ્છમાં, મેં કીધું તમારે અહીં અંજાર આવવાનું, અમારે અંજાર આવવું હોત તો વિઝા લેવા પડત. અંજારવાળાને ગરવા ગિરનાર કે સિંહ દર્શન કે સોમનાથ કે દ્વારકા જવા માટે વિઝા લેવા પડત. એ ખબર એ મહાપુરુષને પડી ગઈ અને ભાવનગર જઈને એને વાત કરી, સાહેબ ખુરશી ખાલી ન થાય, આપણને બસમાં સીટ મળી ગયો ને તો એમ થાય કે આ નહીં, મો પોર્ટફોલિયા મૂકી દે ઘણા બારીએથી. એકચ્યુઅલી મારી છે, અહીંયા કેમ બેસાય. બાપ દાદાના માથા આપી અને મેળવેલું 18 પાદર અને આમ આખા ભારતના રજવાડા. અને એને જ્યારે વાત કરી કે ટુકડા ટુકડા ભારત, જે અંગ્રેજોની મેલી નીતિ હતી કે હવે ભારતને બરાબર આપણે ચૂહી લીધો, હવે નીકળી જાય નાના કટકા કટકા કરીને હામ હામાં બાંધી બાંધીને પૂરા થઈ જાય એવા દેશ થવાના છે. અહીંયા આફ્રિકામાં 52 દેશ છે, એવું થવાનું છે. પણ એક મહાપુરુષને ખબર પડી અને એણે ભાવનગર જઈને કીધું પ્રજા પ્રજા એટલે કટકા કટકા થઈ જાય દેશ. અને તેથી 18 પાદરનો લાડો સાહેબ એ એમ બોલ્યો હતો કે મારો ભારત અખંડ રહેતો હોય તો 18 પાદર ઓળઘોળ છે ભલા માણસ, એના માટે રાતનો રાજા અને હવારની પ્રજા થવા માટે તૈયાર. શું આપણે એને આજે સન્માન થયા રાજા મહારાજાનો. પટેલ સમાજે અદ્ભુત રીતે અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, હું એમને અભિનંદન આપું છું. આ બહુ થવું જોઈએ એના માટે, કાંઈ જેવી તેવી વાત છે સાહેબ, આપી દેવું એટલે ક્યાંય એના માટે કોઈ દી એમ પાછું એને ન કીધું કે અમે આપી છે એની ધક્તિઓ લગાડો. આ બહુ મોટી વાત છે સાહેબ. એટલે જેમી ઓકે લઈ લેશ લઈ સૌ બરાબર સરસ સરસ. હા, એ તો સહયોગ હોય એના નામ જરૂરી. આમાં શું છે, આપતા હોય એના નામે લેવા. હવે આ જમાનો એવો છે, એને બીજી વાર દેવાનું મન થાય એ બહુ મોટી વાત છે. અને એક દાતારી એવી જ વસ્તુ છે કે તમે દાતારી કરવા માટે દેખાડો ન કરી શકો, તમારે દેવા જ પડે તો જ કોક બોલે. આ બીજી વસ્તુમાં દેખાડા થાય, બધી વસ્તુમાં દાતારી તો આપો તો જ થાય, એમાં બીજું હાલે જ નહીં, ઉડાડો તો જ જાય એમ છે ને. એટલે એ બહુ મોટી વાત છે. અને એ આપે છે એ તો એ પેઢીઓના પુન હોય તો આપી શકાય, એને ઇન્જેક્શન ન આવે. અરબો ખરબો પતિ હોય તો ગબી જેવા મોટા કરીને બેઠા, શું છે બધું, તારી કઠણાઈ છે, દાડો તારો થવાનો છે, એ શું આપી શકવાના હતા. હા, પણ આ તો પડકારાનો દેશ છે, આ ખુમારીનો દેશ છે, આ અમીરાત અને ખમીરાતનો દેશ છે ભલા માણસ. હા હા, આ પ્રતાપનો દેશ છે, શિવાજીનો દેશ છે, વલ્લભભાઈ પટેલનો દેશ છે, ચાંપરાજ વાળાનો દેશ છે, એ દેશમાં રત્ના જોગરાણાનો આ દેશ છે ભલા માણસ. એ દેશમાં જ્યારે મળ્યા છે એટલા માટે કરનાર પણ હાવજડા હાવજડા હેંજળ પીજે એ અમારા નમણા નરને ના. તારીખ સાથે તમને કહું, 13 નવેમ્બર 1947 હવારના પોરમાં એ મહાપુરુષ એક આવ્યો દાદા સોમનાથના દર્શન કરવા માટે. પણ અંદર રાષ્ટ્રભક્તિ અને હિન્દુત્વ ભરેલો માણસ હતો. હિન્દુત્વ અને રાષ્ટ્રભક્તિ પહેલા પછી એના માટે નેતા અને પોતે બધું જે હતું એ તે. સોમનાથને પગે લાગ્યો, મંદિર તૂટેલું ખંડેર પીડ્યું હતું, અને પગે લાગીને પાછો વેળો હમીરજી ગોહિલના પાળિયાને પગે લાગીને કીધું કે બાપ તે દેશ માટે કર્યું છે એ અમે શું કરી શકશું. એ એમ કરીને એને વંદના કરી પાળિયાની. અને પછી પાછો બેડો એ મહાપુરુષ, ત્યારે દરિયાના ખારા પાણીએ એવો પડકારો કર્યો એવું એને સમજાણું. પ્રકૃતિની ભાષા સમજી હકે ને એ જોડી હકે. દરિયાના ખારા પાણીએ એવું કીધું કે લોહ પુરુષ, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે ને મજા આવે છે,
તું લોહ પુરુષ છો તો આ સોમનાથ દાદો હિન્દુસ્તાનની શાન, એનું મંદિર તૂટેલું પડ્યું હોય અને તેથી વળ્યો પાછો દરિયાના ખારા પાણીમાંથી ચંજળી ભરી. વિચાર નો હોય, હું જોઈશ નહીં હું કરીશ, એનું નામ સરદાર કહેવાય. હું જોઈશ એવું લાગે તો હું જોઈશ, જોઈશ નહીં હું કરીશ. ઈ ખારા પાણીમાંથી અંજળી ભરીને એને તેથી કીધું કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, ગમે એટલી અમારા શ્રદ્ધાને આસ્થાને તોડવાની કોશિશ કરો, પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. કરી બતાવ્યું, પ્રતિજ્ઞા લીધા પછી કરી બતાવ્યું ને, એટલે અમે એની ગીતો ગાઈ. ગાંઠિયા વણતા વણતા સુઈલમાં મોટા કરી જાય, એના રાહડા ન હોય એની થોડી વાતો રહી ભલ્યા માણસ. આ કરી બતાવ્યું છે આપ. અને પોર્ટુગીઝ પાસેથી ગોવા જ્યારે લેવાનું હતું ને ત્યારે મીટિંગ આખી બહુ મોટી હાલતી હતી બધી, અને બધા નેતાઓ આમ આમ ઘમસાણ બોલતી હતી વાતોની કે શું કરાય ને આમ કરાય તેમ. તો વલ્લભભાઈ હુઈ ગયા, જોલું ખાઈ ગયા. એ કે લે આવડી ગંભીર ચર્ચા ચાલે છે ને તમને નીંદર કેમ આવે? તો કે મુદ્દો તો લેવાનો છે ને ગોવા, તો કે હા 2 કલાક થાય, તમારે મથવું એટલું મથી લ્યો, પછી આ સરદાર પટેલને કયો એટલે 2 કલાક જ થાય. અને 2 કલાક ને 13 મિનિટ હકીકતમાં થઈ હતી. કરો વિચાર, બોલો આ કરે ને થાય, હું જોઈશ નહીં હું કરીશ, એ સરદાર કહેવાય. એટલા માટે આ ધર ધીંગી ગરવો ધણી ની અમાડા માડું ધીંગા માત. લઈ લો લઈ લો, હનુમાન ચાલીસા સરસ ફરમાઈશ, લઈ લેશો. અહીંયા નકળંગ કે હર નીપ જે એ અમાડા ધીંગાઈ ખોખડ દો. ભાઈ જે સીટી વગાડે છે એમને એનો આનંદ છે, એમાં કંઈ ઓલું નથી કહેતો હું, અરે એમનો ભાવ છે એનાથી રહેવાતું નથી, એની મોજ છે એમાં કાંઈ મને વાંધો નથી. પણ દરેક યુવાનોને હું આપને કહું, મારે ઘણી જગ્યાએ મેં કીધું દરેક યુવાને કે મારા દેશના યુવાનોને ખાલી એટલું ધ્યાન રાખવાનું, કોઈ કાર્યક્રમમાં બધા પુરુષો હોય ત્યારે શું સીટી વગાડવાને, પણ અહીંયા તો ઘણા બહેનું, પણ એક જ દીકરી કોઈ ઊભી હોય તો મારા દેશનો યુવાન સીટી ન વગાડે એટલું શીખી જાઓ તો સરદાર રાજી થાય, આ વાતે એટલી જ હકીકત છે પાછી. એટલે તમને મોજ આવે ને પડકારો, એટલે એમની મોજ હતી એમાં કાંઈ ઓલું નથી, પણ હવે એટલું ખાસ જોઈ લેજો ગમે ત્યાં, એને એને આનંદ હતો એટલે એમાં કાંઈ એવું નથી. પણ બેન દીકરી આ માતાઓ બહેનો બેઠા છે, હું તો માવડીઓને કહું, હજી મહાપુરુષોને અવતરણ કરાવવું હશે તો કોઈક મા જન્મ આપશે. આઠવાડિયે એકાદી વાર તમારા બાળકોને વાર્તા સમજાવીજો સારી એવી, આવી કોઈ આલરડા કોઈ વાર્તાઓ સંભળાવીજો. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એ દુઃખી નથી તમને લાગે છે, એ આંટીઓ આપણને નહીં સમજાય આમથી આમ ને આમથી આમ નહીં નહીં ભેગું થાય. હા એ હકીકત વાત છે, અને વધારે થાય તો માફ કરજો, પણ હવે રહેવાય નહીં એટલે મારે કહેવાય જાય. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નહીં, તોય 1700 એપિસોડ આલે છે યાર. પછી કે તમે પછી બીજું તમારે શું કહેવું હવે આમાં, આવી એમાંથી આપણે આ આલરડા ને આ વાતો ને આ વીરરસ નહીં કરી છે. અહીં લખ્યું છે, મને ગમ્યું બહુ, શૌર્ય ગીતો અને ભક્તિ દેશભક્તિ ગીતો લખ્યું છે ને, એટલે અમે બધા કલાકારો તમને મજા કરાવવા માટે આવ્યા છે. પણ એની પહેલાં ખાલી 30 સેકન્ડ વધારે નહીં હેરાન કરું, છેલ્લે સુધી બેઠા અહીંયા સુધી માતાઓ બહેનો ઓલા વડીલો આમ ઊભા પાછળ મિત્રો, એને 30 સેકન્ડ મને મહાદેવ ભોળિયાનાથના મારે શિવતાંડવ ગાવું છે, અને બે હાથે મને ઊંચા કરીને મને તાલ આપજો. હમણાં તાલ વાગ્યા એટલે પછી હું પાછું થોડા સપાખરા હનુમાન ચાલીસા તરફ જઈશ, પણ આ તાલ સાથે 30 સેકન્ડ માટે હું આ શિવતાંડવ ગાઉં. એટલા માટે બધાય જતા તવિ ગલે જલો પ્રવાહ પાવી દર્શને ગલે વલમ વલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ અસાર ટમટ 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 ટમાલી નાદવમ ધમર વયમ ચકાર ચંડ તાંડવમ કનોતુ ન શિવા શિવમ. આલો જટાકટાહ સંભ્રમ ભ્રમ નીલ પનીર જરી બિલોલ વીચી વલ્લરી વિરાજમ
धन्यवाद आभार એક વાત એ કરી દો, અમારે કુલદીપ મામાની વિશ્વાસ સિક્યુરિટી, જેનું નામ જ વિશ્વાસ છે, સિક્યુરિટીના બાઉન્સરોને બધા લઈને આવ્યા છે, એમને પણ હું અભિનંદન આપું છું. અમારે સુનિલભાઈ નાવડા અને કુલદીપભાઈ નાવડા, એમને પણ હું અભિનંદન આપું છું અને અહીંયા સ્વાગત કરું છું. એટલા માટે ધરદાતા ધર્મ બદલાવતા અનાયાત્રિયા ભગવતી મોગલ પીછળ મહાદેવ ભોળ્યો દ્વારકાધીશ, કૃપાનો વરસાદ બધા ઉપર વરહાવે ને એક થઈને રાષ્ટ્ર માટે કામ કરે. અને કેવો વરસાદ વરહાવે એ કેવું હોય ગીગા બારોટના શબ્દોમાં, તો સનાતન માટે, હિન્દુત્વ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે શું કર્યું છે એને. અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર, પણ જાગે જગદા ધાર, હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ. અને સાહેબ હા બેસી જાઓ, ઘડી ગાડા હોય બેસી જાઓ, બેસી જાઓ પેલા. વાહ વાહ, હા હા બેસી જાઓ, સરસ સરસ. જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મે તાજ રખતે હૈ, જિસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મે આજ રખતે હૈ.
द्वंद कहां तक पाला जाए, युद्ध कहां तक टाला जाए। साहब द्वंद कहां तक पाला जाए, युद्ध कहां तक टाला जाए, तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए। એવું યુવા ધન જયારે તૈયાર થાય ત્યારે રાષ્ટ્ર ને સુપર પાવર બનતા વાર નહી લાગે મારો બાપલિયો। એટલે આપ બધાય વડીલો મુરબીઓ અહીંયા એક પ્રેમ ને ભાવ થી આવ્યા છો, સરસ ડોનેશન કરો છો, પડકારો આપો છો, એની સાથે સાથે સંતવાણી આરાધક છે હા નીતિનભાઈ વ્યાસ એમનું પણ અહીંયા અમે અહીંથી સ્વાગત કરીએ છીએ। હા હા ખાસ કરીને મને ભાઈ યાદી કરાવે છે કે નેમિશભાઈ રાજકોટથી પધાર્યા છે એ પરસાણા ને, હા એમનું અને કલ્પેશભાઈ રા એ બે મિત્રોનું ખાસ સૌરાષ્ટ્ર અધ્યક્ષ છે એમનું અમે અહીંથી તહે દિલ સ્વાગત કરીએ છીએ। એટલા માટે દ્વારકા વાળો હાચો છે હાચો બાવા હાચો એક હિસરા કો સામ કુડો દેવરો મદાન મૂળ ગીરી મેર સબ કુડો કુડો હે તમે કો પીટ કુડો યહકા આયા આયા તમે ઉભા રહેશો તો પાછળ વાળા નહીં દેખે ને એટલે ઓલા દેકારો કરે છે એવું થાય છે એટલે કામ વગર આયા નો રહેતા। આ વિડિયો લાઈવ છે જો સરસ મજાનો પછી જોઈ લેજો આ એટલું ખાસ જોઈ લેજો। હા સમજેલા ને સમજાવો ને ગાંડા ને દેવું જ્ઞાન ઈ ભેળા કરીને ભટકાડવા મોટા ડુંગર શંકર દાન સાહેબ। હા આ સારું કામ રહ્યું ને સારા કામમાં બહુ બધું આવે, તમે બળદ વેચાતા લ્યો બગાવ મફત આવે ભેળી। હા હા હિતેશભાઈ આમાં એવું છે કોયાણી સાહેબ એટલે આમાં બધું બધું જોવું પડે આપણે, હા એટલે મજા આવે છે એ આવડું મોટું પછી તમે જ વાંચજો, મારે તો બધું ભેગું નહીં થાય, હું ભણ્યો હતો ક્યાંક ઓફિસમાં હોત આપણે તો એમ ને આવીએ કોયાણી સાહેબ એમ ને આવી ગયા છે। હા હા પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો ડાળ 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 આવ્યો તો તો ગંગરા ગણ ગણ હાથિયા મગરા ગુડ હાલિયા પતિર મત હાલિયા કટારા કટા કરણા બાલા। આહા એક અંગ્રેજો એ મોટા મોટા અંગ્રેજ ઓફિસરો એ એક માણસમાં કોઈ પાણી એવું કીધું હોય કે જેની સામે જાતા અમને ડર ડેન્જરસ એવો શબ્દ વાપર્યો છે અંગ્રેજોએ, જેની સામે જાતા બીક લાગતી હોય એવો કોઈ ભારતમાં એ કે અમે જોયો હોય તો સરદાર પટેલ છે, આવું અંગ્રેજોએ કીધું છે ખબર નહીં શું કરે નક્કી નથી થતું એમ। હા એ એટલે એની જન્મ જયંતિ હોય અને આપણે જ્યારે મળ્યા હોય જેને જોડવાનું કામ કર્યું કોઈ જ્ઞાતિ જે એનું ગૌરવ નહીં લગે ન લઈ ગઈ કયો ભારતમાં, તમે વિચાર કરો કોઈ પણ જ્ઞાતિ હોય એ ગૌરવ લઈ શકે અને બધાયના છે એમ જ બોલજો તમે આવીજો। વડીલે હમણાં સરસ ટી શર્ટ વાળા મિત્રએ કીધું નામનો ખ્યાલ નથી મને સાહેબે કે ભાઈ બધાયના છે એ જ રાખજો, કારણ કે હાવ આપણે એક ના કરી લેવું બીજે ફોટા નીકળી જાય અને નુકસાન આપણે છે દેશ નહીં છે અને વલ્લભભાઈ નહીં છે એટલે બધાયના છે એ બહુ, અને એટલે એને સરસ વાત કરી કે અને કોઈ પણ હાર દેશ માટે રાષ્ટ્ર માટે કરે ને એ બધાય ના હોય એ તો હકીકત છે સાહેબ ગમે એ હોય। એટલા માટે મારે હનુમાન ચાલીસા હું લઈશ, આ લાઈવ છે પ્રોગ્રામ એ છે ને આમાં છે ને સાધુ ફિલ્મ્સ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે અહીંયાથી વિના મૂલ્ય અને જોરદાર તાળીથી વધાવો પહેલા એ વિના મૂલ્ય આવ્યા છે બધા, પણ મને મારે મને ગમતું ગીત દાદાએ સરસ ગાયું પણ મને નહીં રહેવાય મયુરભાઈએ ગાયું હતું, પણ આજે સમગ્ર ગુજરાત દુનિયામાં ક્યાંય ડાયરો હોય કે ગરબા હોય મારો આ ગીત ગવાય છે એટલે બે ત્રણ કડી। અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, તારકાના દેવની તો વાત જ ન થાય,
ઠાકર ની વાત જ ના થાય ના થાય ના થાય એ હો વાડા આહા એ હો જય શરદા જય શરદા જય શરદા જય ઈ આહા બાપો બાપો આ પયન જા આહા આ ધોરા દી આ આ એસટી જીગરો મારું જ લખેલું ગીત મિત્રો માટે
એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે ભાઈ આવો આવો નિમેશભાઈ બે આવો એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ માં વયાણી સાહેબ આવો આવો યાર તારી દીએ યાર તારી દીએ હાથે દરિયાવ મારે યાર તારી દીએ હાથે દરિયાવ મારે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ માં વા જોડલું વા સે બહુ ભાવ મારે હા બધાય બધાય એસપીજી ટીમ બધાય આવો થોડી વાર માટે આવો જાઓ નેમિશભાઈની ખાસ ફરમાઈશ હતી એટલે જ મારું આ ગીત ભાઈબંધનું અને મિત્રતાનું આ ગીત ગાયું છે એ મોત હામે એ ડગલા એ માંડીશું અમે કાળા પથરિયાને ખાંડીશું ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે એ રૂડા મિત્રો મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દીએ હાથે દરિયાવ મારે મને ભેરું બંધ મળ્યા છે બહુ ભાવ મારે જય મોગા ભારત માતા કી જય ભારત માતા અને મૂળ ગીત ઉપર પાછો આવું તો જોધાને મૂળુંના જબરાતે ડોમ વાઘેરના ફાલાએ ગોળો તો ડોમ જોધાને મૂળુંના જબરાતે ડોમ વાઘેરના ફાલાએ ગોળો તો ડોમ અલબેલો મરતાને ઓખો રડાય મળા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય ના થાય
મને ગમતું ગીત તમને પણ ગમશે એક બે કડી સનાતન ધર્મ ના હારા કામ થાય અરે તુમા જુઓ હવે ભગવો લહેરા અયોધ્યા રાઘવ નું મંદિર બંધાય એકાદ કડીમાં કહેવાનું મન થાય મેરે ભારત કા બચ્ચા બચ્ચા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલે કા જય શ્રી રામ શ્રી રામ દેવી પૂજક ના બાપા આવીને એમ કે સરદાર નું પટેલ ગ્રુપ હોય એટલે મારે પણ આવવું જોઈએ ને એનો એ ગૌરવની વાત છે ભાઈ વાદો વાહ સરસ સરસ બાપા ના ના એ આનંદ આનંદ કોઈ વાંધો નથી હજી સુધી વાંધો નથી મારી નસું ખેસાઈ તપસ્વી ધ્યાન રાખજો અરે અહીંયા મોજ કરવા મારો બાપ ચિંતા ન કરતા આ ગ્રુપ જે આયોજકો મૂંઝાય અને એના માટે અમે તમે તમારે બધું સહન કરવા તૈયાર છે હા હા દીના ક્યાં દુકાળ છે મોજ કરો ભારત કા બચ્ચા બચ્ચા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા જય સિયારા જય સિયારા આહા આ મુકેશભાઈ બોલો ધન્યવાદ હું જિંદગી માં મેળવ્યો નથી એને
આપણા જ કાપે હો બાજુ વાળા ધોરાજી વાળા ને પતંગ નો દોરો જુનાગઢ વાળા નો કાપી શકે આ મિત્ર છે ને એટલે સહન કરવું પડે અને આ ભુવાભાઈ ઈ એનો હું પ્રેમ હોય કે મારા મિત્ર છે નામ નહીં આવે તો કે મને એડકી ઓડકાર નહીં આવે એમ આ લે આ એડકી વાળું આવ્યું આવશે હો ધીરે ધીરે આવશે ક્યાં હતા મૂકા આપણે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा ની વાતો કરવા જ્યારે મેળાશે આપ આપનો મોંઘો સમય આપવા માટે જ્યારે અહીંયા આવ્યા છો ફરમાઈશું બધી બહુ સારી છે રાષ્ટ્રપ્રેમની પણ વાત હવે ઘડીક આપણું ગ્રુપ જ ઘડીક બેસી જાય છે પહેલાં એમાં હું આપણા આમંત્રણને માન આપીને બધા આવ્યા હોય ને આપણે આડા નડી નહીં એમ એટલે મને સરસ એક ફરમાઈશ આવી છે કે હે પ્રેમની વાતો હે તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાત શુદ્ધ પ્રેમની વાત છે શાક માર્કેટમાં જઈને બકાલું લેવાનું થઈ જાય એ નહીં શાયરીમાં ઉતરી જાય મેરે જનાજે મેં સારા શહર નીકળા મગર વો જાલિમ નો નીકળી મેરે જિસકે લીએ મેરે જનાજા નીકળા હાવ નરવો ધૂપશે તોય એ વાત નથી પણ સચ્ચે પ્યાર કી તો સારે જહાં પે અસર હોગી જેણે રાષ્ટ્રને પ્રેમ કર્યો છે રાષ્ટ્ર માટે ભૌમ માટે જેણે બલિદાનો આપ્યા એના માટે હું માવડીઓ અહીં બેઠાનું કાયમ બોલ્યો છું.